મુંદ્રા તાલુકા પંચાયત કચેરીમાં આજે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જાપશીભાઈ સોધમ અને સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં કચેરીના પ્રાંગણમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા લગાડવાની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ટીડીઓ એમજી વાયડા, કારોબારી ચેરમેન શિવુભા જાડેજા, પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ દયાલાલ આહિરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કચેરીના પ્રાંગણમાં બાબા સાહેબની પ્રતિમા ક્યાં લગાવી તે અંગે ચર્ચા કરાઈ હતી. આ અંગે સમિતિના ચેરમેન ચાપસીભાઈ સોધમે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબની પૂર્ણ કક્ષાની પ્રતિમા રહેશે અને ફાઉન્ડેશન મજબૂત તેમજ સીસી રોડ પણ બનાવવામાં આવશે. સ્થળ નિરીક્ષણ સમયે ટીડીઓ એમજી વાયડાએ પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે ગોવિંદભાઈ ધુવા, નવીન ફફલ, મીઠુભાઈ મહેશ્વરી, ભરત પાતરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં બાબા સાહેબની પ્રતિમાની સ્થાપના માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે તેવું ચાપશીભાઈ સોધમે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રણજીતસિંહ જાડેજા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે આ અંગે તેમના પ્રયાસોથી ઠરાવ પસાર થયો હતો. ઉજવવાની છે એના પહેલાં અમે આની ખાતમુહૂર્ત નહીં પણ એનો આખું કામ પૂર્ણ કરવાના છીએ અને થોડા સમયમાં એનું ખાતમુહૂર્ત પણ કરવાના છીએ. બાપુ, આ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા કેવી રહેશે, ખાસ કરીને એની વિશેષતા શું રહેશે? જે બાબા આંબેડકર સાહેબની જે પ્રતિમાનું અહીંયા આપણે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે ત્યારે એના કારણે કે એમના જીવનમાં અને જે આપણને કાયદાકીય રીતે અને નાનામાં નાના માણસોનો વિકાસ કેવી રીતે થાય અને કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરે એનું આપણને માર્ગદર્શન આનંદ મળી રહેશે.